સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, ધોરણ 8ની જે નવી સ્વઅધ્યયન પોથી છે તે નવી સ્વઅધ્યયન પોથીનો ભાગ 2 આવી ચૂક્યો છે અને આ ભાગ 2ની અંદર જે ધોરણ 8નું ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયનો જે પાઠ 4 છે તને ઓળખું છું માં નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની આ જે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષય સહિત ભાગ 2ના બધા જ વિષયના તમામ પાઠના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. ચાલો, તો ચોથો પાઠ છે અહીંયા તને ઓળખું છું માં, એની સર્વપ્રથમ તમે જોશો તો અહીંયા અધ્યયન નિષ્પતિઓ આપેલી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 1, તમારી શાળાના શિક્ષકશ્રીની કે વડીલોની મદદ લઈને નીચેની કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો જુઓ, પહેલું, હતો હું સૂતો પારણઈ પુત્ર નાનો, રડું છેકતો રાખું કોણ છાનું, મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું, મહાહિતવાળી દયાળી જમાતું, સુકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટું કોણ ખાતું, મહાહિતવાળી દયાળી જમાતું, લઈ છાતી સાથે બચી કોણ લેતું, તજું તાજું ખાજું મને કોણ તું. ત્યાર પછી છે બીજી પંક્તિ, મીઠા મધુને મીઠા મેહુલારે લોલ, એથી મીઠી તો મોરી માતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, પ્રભુનાએ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાતરે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, હાથ ગૂંથેલ એના હીરના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મિત્રો, ધોરણ 3 થી 10ની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની PDF અથવા તો તેની બુક મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો જરૂરથી આ સોલ્યુશન જે છે એની PDF અથવા તો આ સોલ્યુશનની બુક જે છે તે મેળવી લેજો. બુક અથવા તો PDF મેળવવા માટે અહીંયા તમે જે નંબર આપેલો છે નંબર ઉપર પણ સંપર્ક કરી શકો છો, અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, તો એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ છે તેના ઉપર પણ તમે સંપર્ક કરી શકો છો, અથવા તો પ્લે સ્ટોર ઉપર જઈને એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે મેળવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, માં વિશેની કહેવત રૂઢિપ્રયોગ કે સૂક્તિ મેળવીને તેનો અર્થ લખો. તો ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂણો સંસાર. અર્થ, ગોળ વિના કંસાર મોળો લાગે છે, તેવી જ રીતે માં વિના સંસાર સૂનો સ્વાદ વગરનો લાગે છે. હવે એની કહેવત અહીંયા આપણને આપી છે, જુઓ, માં તેમાં બીજા વગડાના વા, એનો અર્થ થશે જગતમાં માં સમાન બીજું કોઈ નથી. કહેવત, પારકી માં જ કાન વિંધે, એનો અર્થ થશે લોહીનો સંબંધ ન હોય તેવી વ્યક્તિ જ કષ્ટદાયક કેળવણી આપી શકે છે. ત્રીજું કહેવત આપણને આપી છે, મોસાળમાં જમણ ને માં પીરસનાર, અર્થ થશે સર્વ પ્રકારની અનુકૂળતા હોવી. પ્રશ્ન નંબર 3, નીચે આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો તે વિચારીને તમારા શબ્દોમાં લખો. પહેલું, પ્રવાસમાં તમે બીજા વિદ્યાર્થીઓથી વિખૂટા પડી ગયા છો. પ્રવાસમાં હું બીજા વિદ્યાર્થીઓથી વિખૂટો પડી જાઉં તો સર્વપ્રથમ તેમને શોધવાનો પ્રયાસ કરીશ. મારી પાસે મોબાઈલ નંબર હશે તો શિક્ષકને ફોન કરી શોધવાનો પ્રયાસ કરીશ. તેઓ નહીં મળે તો અમારા પ્રવાસનું જે વાહન હશે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરીશ. ત્યાર પછી બીજો સવાલ, તમારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય છે. મારા ઘરમાં વધુ વરસાદથી પાણી ભરાઈ જાય તો હું અને પરિવારના સભ્યો પાણી બહાર કાઢવા પ્રયાસ કરીશું. હું ડોલ, ટમ્બલર કે અન્ય વાસણ વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ. લાઇટની વ્યવસ્થા હોય તો મોટર વડે પાણી ખાલી કરવા પ્રયાસ કરીશ. ત્રીજું, તમારા ઘેરથી તમારો નાનો ભાઈ કશું કહ્યા વિના બહાર ગયો છે અને મોડી સાંજ સુધી આવ્યો નથી. મારો નાનો ભાઈ ઘરેથી કશું કહ્યા વિના બહાર ગયો હોય અને મોડી સાંજ સુધી ઘરે પાછો ન આવે તો હું સર્વપ્રથમ આડોશી પાડોશી અને તેના મિત્રોના ઘરે શોધીશ. ત્યારબાદ ઘરના મોટા વડીલોને જાણ કરીશ. જરૂર જણાય તો પોલીસની પણ મદદ લઈશ. તમે તમારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયા છો. હું મારા ઘેર જવાનો રસ્તો ભૂલી ગયો હોઉં તો ઘરના કોઈ વ્યક્તિને ફોન કરીને મને લેવા માટે જાણ કરીશ. મારા મિત્રોને જાણ કરીશ કે તેઓ મને મારા ઘરે મૂકી જાય. ગૂગલ મેપમાં લોકેશન હશે તો તેના વડે ઘરે પહોંચીશ. પ્રશ્ન નંબર 4, માં શબ્દ માટે વપરાતા વિશેષણની યાદી બનાવો. જન્મદાત્રી, મૈયા, માતૃકા, અમ્મા, અંબા, બા, આઈ, જનયત્રી, જનેતા અને જનની. ત્યાર પછી પ્રશ્ન નંબર 5,
લીટી દોરેલા શબ્દની જગ્યાએ કાઉન્સમાંથી સમાનાર્થી શબ્દ શોધી અને વાક્ય ફરીથી લખો. તણા, સુગંધ અને ગરમી જેવા શબ્દ આપણને આપેલા છે. એમાં પહેલું તણખલા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે. તો એમાં તણખલા જે છે એનો સમાનાર્થી શબ્દ તરણા થશે અને તરણા મૂકીને આપણે વાક્ય આ પ્રમાણે બનાવી શકીએ. તરણા એકઠા કરીને સુગરી સરસ મજાનો માળો બાંધે છે. અગરબત્તીની સુવાસથી આખું મંદિર મહેકી ઉઠ્યું. સુવાસથી તો સુગંધથી, અગરબત્તીની સુગંધથી આખું મંદિર મહેકી ઉઠ્યું. ઉનાળામાં લૂથી ઘણા લોકો બીમાર પડે છે. લૂથી એટલે ગરમીથી, તો ઉનાળામાં ગરમીથી ઘણા લોકો બીમાર પડે છે. પ્રશ્ન નંબર 6. તમારા નામમાં વપરાયેલા મૂળાક્ષરોથી શરૂ થતા 10 શબ્દોની સૂચિ કરો, પછી તે શબ્દનો ઉપયોગ કરી અર્થસભર ફકરો લખી અને શીર્ષક આપો. મહેલ, મંદિર, મેળો, માસ્ક, મોટરસાઇકલ, માણસ, મહેરામણ, મીઠાઈ, મોહનથાળ અને માર્ગ વગેરે જેવા શબ્દો આપણને આપેલા છે. તો જુઓ, રાજપુર ગામમાં રાજાનો સુંદર મહેલ છે. તે મહેલની બાજુમાં સુંદર મંદિર આવેલું છે. તે મંદિર દર પૂનમે મેળો ભરાય છે, પણ મેળામાં આપણે માસ્ક પહેરીને જઈશું. હું મારા પિતાજી સાથે મોટરસાઇકલમાં બેસી મેળામાં જાઉં છું. મેળામાં ઘણા બધા માણસોનું મહેરામણ ઉમટે છે. મેળામાં પ્રસાદી તરીકે મોહનથાળ અને મીઠાઈ મળે છે. મેળામાં જવાનો માર્ગ ખૂબ જ સારો છે. પ્રશ્ન નંબર 7. માં વિશે 10 વાક્ય લખો. સંતો કહે છે કે ભગવાન બધે પહોંચી ન શકતો હોવાથી માનું સર્જન કર્યું છે. જેમ ગોળ વિના કંસાર સૂનો લાગે તેમ માતા વિના સંસાર સૂનો લાગે છે. માતાને કરુણાની મૂર્તિ કહી છે. માં પોતાના બાળકો માટે હંમેશા તત્પર હોય છે. માતા બાળકોને સારા સંસ્કાર અને શિક્ષણ મળે તે માટે સતત ચિંતિત હોય છે. જનની અને જન્મભૂમિને સ્વર્ગથી પણ મહાન ગણવામાં આવ્યા છે. મારી માતા મને ખૂબ જ પ્રેમ કરે છે. મુશ્કેલીના સમયમાં મારી માતા મને સતત પ્રેરણા આપતી રહે છે. તેમની પ્રેરણાથી જ હું મારી સમસ્યાનો સામનો કરી અને સફળતા મેળવી શકું છું. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. તમારા શિક્ષકની મદદ લઈ અને માતાનું ગૌરવ કરતા કાવ્યો, વાર્તા, નવલકથા અને નિબંધની યાદી તૈયાર કરો. કાવ્ય: જનની તને, જનની તને ઓળખું છું, માં, મીઠા મધુ ને મીઠા મેહુલા, વળાવી બા આવી, આંધળી માનો કાગળ, આ બધા કાવ્યો છે. હવે વાર્તા જોઈએ તો શ્રવણની વાર્તા અથવા તો સાંચીમાં, અને નવલકથાની વાત કરીએ તો માતૃહૃદય, બાનો વાડો અને ભીખું, અને નિબંધની વાત કરીએ તો માતૃપ્રેમ અને વાત્સલ્ય મૂર્તિ માં. ચાલો, ત્યાર પછી રચનાત્મક મૂલ્યાંકન આપણને આપવામાં આવેલું છે. તો દોસ્તો, ફરી મળીશું આપણે ધોરણ 8ની આજે ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના સ્વ અધ્યયન પોથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 8ની જે સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF જે છે તે મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે.